ભરૂચમાં નર્મદા નદી પર બનેલા કેબલ બ્રિજનો ટોલ ટેક્સ ઉઘરાવવાનો મુદ્દો વધુ વિવાદિત બનતો જાય છે, ત્યારે વિવિધ સંસ્થાઓને અને ખેડૂતોને સાથે કોંગ્રેસ પણ ટોલ ટેક્સ વિરોધમાં ઝુકાવ્યું હતું અને કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. વધુ એક વખત ટોલ ટેક્સ રદ કરવાની માંગણી અહીં ઉઠવા પામી છે. ભરૂચમાં નર્મદા નદી પર બનેલા કેબલ બ્રિજનો ટોલ ટેક્સ ઉઘરાવવાના મુદ્દો વધુ વિવાદિત બનતો જાય છે. વિવિધ સંસ્થાઓ અને ખેડૂતોની સાથે કોંગ્રેસે પણ ટોલ ટેક્સના વિરોધમાં ઝુકાવ્યું હતું. આજે કોંગ્રેસે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદન આપી વધુ એક વખતે ટોલ ટેક્સ રદ કરવાની માંગ ઉઠાવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઈઝરાણા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, એસસી સેલના જિલ્લા પ્રમુખ પ્રભુદાસ મકવાણા, ભરૂચ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલાવરભાઈ પટેલ તથા કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ પરમાર અને મહિલા કોંગ્રેસના ધ્રુતા રાવલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ ટોલ ટેક્સના વિરોધમાં આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ યુપીએની સરકારમાં રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલની માંગણીના પગલે સરકારે નવો કેબલ બ્રિજ ઈપીસી ધોરણે રૂપિયા 400 કરોડના ખર્ચે બનાવવા મંજૂર કર્યું હતું. નર્મદા બ્રિજનું કામ પૂર્ણ થતા દેશના વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ માર્ચ 2017માં બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. કેબલ બ્રિજ ઈપીએસી ધોરણે બનેલ હોવાથી તેમાં કોઈ પણ જાતનો ટેક્સ વસૂલવાની જોગવાઈ ન હતી. આમ છતાં પણ ભાજપ સરકારે ટોલ ટેક્સ ઉઘરાવવા માટેની કવાયત હાથ ધરી છે, જે પ્રજા સાથેનો વિશ્વાસઘાત છે. કોંગ્રેસે તેની સામે સખત વિરોધ નોંધાવી કાયમે ધોરણે ટોલ ટેક્સ રદ કરવાની માંગ ઉઠાવી છે અને રદ ના થાય તો જન આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. મુંબઈથી અમદાવાદ જતા તમામ લોકોને જે તકલીફ ટ્રાફિકની પડતી હતી, ખાસ કરીને ભરૂચ જિલ્લાના લોકોને અમદાવાદમાં જેડીસીમાં આવતા જતા જે તકલીફ પડતી હતી, ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી. આપ સૌ લોકોએ નિહાળેલી છે. આ રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો હતો ટ્રાફિકનો. ત્યારે વારંવાર રજૂઆતોથી તમામ વર્ગના લોકોએ, તમામ આગેવાનોએ રજૂઆત કરી. અહેમદભાઈ પટેલ સાહેબે યુપીએ સરકારમાં મનમોહનસિંહને પ્રણવ મુખર્જી દ્વારા અને મંજૂરી લીધી અને એને મંજૂર કરવામાં આવ્યો. 380-400 કરોડની આસપાસ આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યો. યુદ્ધના ધોરણેની કામગીરી ચાલુ કરવામાં આવી. જેટલી વાર અહેમદ પટેલ સાહેબ ભરૂચ આવતા હતા એનું નિરીક્ષણ કરતા હતા કે કામ કેટલે એવું, મારી પ્રજા જતા આવતા ટ્રાફિકની સમસ્યા હલ થાય, ત્યારે આજે ફરી એક સમસ્યાના નિરાકરણ માટે આ પુલ બનેલો છે. કેબલ બ્રિજ એક અજાયબી બનેલી છે, ત્યારે એની ઉપર ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા લોકોના ખિસ્સા કંકેરવા માટે, પૈસા ભેગા કરવા માટે લોકોના ટોલ ઊભું કરેલું છે, તો એને નાબૂદ કરવા માટે અમે એ જો ટોલ ચાલુ થશે તો આજે એને એ ટ્રાફિક સમસ્યા ફરી પાછી ગોલ્ડન બ્રિજ પર આવશે, એને એ ટ્રાફિક સમસ્યા આવવાની છે, તો એનો મતલબ શું છે બનાવવાનો? ત્યારે એના વિરોધમાં અમે અગાઉ પણ ધરણા કરેલા. આજે મહામહિમ રાષ્ટ્રપતિજીને કલેક્ટરશ્રી મારફતે અમે આ ટોલ નાબૂદ કરવા માટે વિનંતી કરીએ છીએ, આવેદન પત્ર આપીએ છીએ. અહીં આવે તો આગામી દિવસોમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ વિવિધ પ્રકારના કાર્યક્રમો આપશે. અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ.